જામનગર પર વાવાઝોડાના જોખમને પગલે તંત્ર દ્વારા ભયજનક સ્થાનેથી લોકોના સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે જર્જરિત થઈ ગયેલા અંધાશ્રમ આવાસમાંથી પંદરસો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે આ લોકોને બે દિવસ બે સ્કૂલમાં રાખવામાં આવશે

કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે જામનગર જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી સંચાર મંત્રી શ્રીએ જામનગર શહેરના વોર્ડ નંબર બેમાં પુનિતનગરના છેવાડે આવેલા વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી તેમજ તેઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ અસરગ્રસ્તોનું સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું તે ઉપરાંત સિક્કા નગર સેવા સદનમાં અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બિપરજોય વાવાઝોડાની તૈયારીઓની સમીક્ષા અંગેની બેઠક યોજી હતી તેમજ ઉપસ્થિત સર્વેને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ત્યારબાદ સિક્કાના વોર્ડ નંબર સાતમાં કાચા મકાનોમાં રહેતા લોકોની મુલાકાત લીધી હતી તેમને અન્ય સલામત સ્થળોએ સ્થળાંતરિત કરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે કેબિનેટ કક્ષાના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા મેયર બીનાબેન કોઠારી ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તથા રીવાબા જાડેજા જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા સિક્કા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય મત્સ્ય પશુપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલા વિપરજોય વાવાઝોડા સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉપસ્થિત રહી પૂર્વ તૈયારીઓ બચાવના પગલાનું નિરીક્ષણ કરી રહ્યા છે વાવાઝોડાના પગલે ભારે પવન સાથે વરસાદની આગાહીના પગલે દરિયાકાંઠાના નજીકના વિસ્તારોની મુલાકાત લઈને તેમણે સ્થિતિની સમીક્ષા કરી હતી દ્વારકા ખાતે શેલ્ટર હોમની મુલાકાત બાદ મંત્રીએ ખંભાળિયા ખાતેના શેલ્ટર હોમની પણ મુલાકાત કરી હતી અને સ્થળાંતરિત કરાયેલા લોકો માટે કરવામાં આવેલી સુવિધાનું નિરીક્ષણ કરતા જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સાંસદ પૂનમબેન માડમે પણ સાથે રહી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી આ મુલાકાત દરમિયાન મંત્રીએ સ્થળાંતરિત કરાયેલા લોકોના ખબર અંતર પૂછ્યા હતા અને કુદરતી આપદાના સમયમાં ખોટી અફવાઓમાં નહીં આવવા સતર્ક રહેવા અને સરકાર દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી હતી દ્વારકામાં વાવાઝોડાના સંભવિત સંકટને ધ્યાને લઈ ટીવી સ્ટેશન વિસ્તારમાં આવેલ આકાશવાણી એફએમ રિલે કેન્દ્રનો ટાવર સલામતીના પગલા રૂપે તંત્ર દ્વારા ધ્વસ્ત કરવામાં આવ્યો છે દ્વારકા ઉપર બિપરજોય વાવાઝોડાના જોખમને પગલે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા તથા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પરિભ્રમણ કરી સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે બંને મંત્રીઓ દ્વારા દ્વારકા મામલતદાર કચેરી સહિતના શાસકીય સ્થાનોએ બેઠકો કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી વિવિધ વિભાગના સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી